જેમાં પાઠ નંબર આઠ છાલ છોતરા અને ગોટલા જેના વિદ્યા પ્રવેશનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ પર ધોરણ નવ ના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ વિદ્યા પ્રવેશનું સોલ્યુશન જેમાં વિભાગ એ યોગ્ય રીતે જોડી ફરીથી લખો અવિભાગ અને બ વિભાગ નંબર એક હાસ્ય નિબંધ તો તેનો જવાબ આવશે બ વિભાગમાં છાલ છોતરા અને ગોટલા નંબર બે ઠોઠ નિશાળીઓ તો તેનો જવાબ આવશે મનુભાઈ પંચોળી ત્યાર પછી બ ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ બકુલ બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં ખાલી જગ્યા નવી સંસ્કૃતિ વિકસાવી છે તો તેનો જવાબ આવશે ખાલી જગ્યામાં છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ નંબર ચાર ઓલિમ્પિકમાં ખાલી જગ્યા સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો તેનો જવાબ આવશે ખાલી જગ્યામાં કેળાની છાલ ફેંકવાની નંબર પાંચ વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ખાલી જગ્યા દેશને આપ્યા છે તો તેનો જવાબ આવશે ખાલી જગ્યામાં ભારત નંબર છ બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ખાલી જગ્યા વેરીએ છીએ તો તેનો જવાબ આવશે બંનેમાં ત્યાર પછી છે ક એક વાક્યમાં ઉત્તર લખો નંબર સાત લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં નાખે છે તો જવાબ આવશે કે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ મ્યુનિસિપાલિટીની કચેરીમાં દેખાય એમાં નાખે છે ત્યાર પછી આઠ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર વંશ થઈને શું અપર્ણ કરીએ છીએ તો જવાબ આવશે કે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર વંશ થઈને ગોટલા અપર્ણ કરીએ છીએ ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર નવ અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ કરી તો જવાબ આવશે કે લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલફેકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો નંબર દસ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો જવાબ આવશે કે લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર બાર સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો નંબર એક મક્ષિકા તો તેનો જવાબ આવશે માખી નંબર બે નૂતન તો નવ પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો નંબર એક પવિત્ર તો અપવિત્ર નંબર બે ઉદાર તો અનુદાર નંબર ત્રણ શ્રેષ્ઠ તો કનિષ્ઠ નંબર ચાર પ્રસન્ન તો અપ્રસન્ન પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દોની સાચી શોધીને લખો આપણને પણ ચાર શબ્દો આપેલા છે તો તેની સાચી જોડણી છે પ્લાસ્ટિક પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોના લિંગ ઓળખાવો નંબર એક ભોજન તો નપુસક નંબર બે સંસ્કૃતિ તો સ્ત્રીલિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દોનો એક જણાવો નંબર એક અપ્રિય તો પૂર્વ પ્રત્યય નંબર બે દોડવું તો એક પણ પ્રત્યય નહીં પ્રશ્ન નંબર અઢાર નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો નંબર એક દેશ તો જાતિવાચક નંબર બે સુગંધ તો ભાવ વાચક વાક્યમાં કયો અલંકાર છે તે નંબર છાલ છોતરા અને ગોટલા વર્ણાનું પ્રાસ પ્રશ્ન નંબર વીસ નીચેના શબ્દનો સાચો સમાસ પ્રકાર ઓળખાવો નંબર એક રામાયણ મહાભારત તો તેનો જવાબ આવશે દ્રંદ્ર સમાસ નંબર બે સોમનાથ તો તેનો જવાબ આવશે કર્મધારી સમાસ પ્રશ્ન નંબર એકવીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો નંબર એક આપણી નૂતન સંસ્કૃતિ છે તો અહીં આપણે વિશેષણ છે આપણી સાર્વનામિક નંબર બે છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે આનો જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે પ્રશ્ન નંબર બાવીસ નીચેના વાક્યોમાંથી સાચું સંયુક્ત સંકુલ વાક્ય ઓળખાવો નંબર એક એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા તો તેનો જવાબ આવશે સંયુક્ત વાક્ય નંબર બે એ મૂલ્યવાન વસ્તુઓ છે તો તેનો જવાબ આવશે સાદું વાક્ય પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો નંબર એક પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે તો તેમાં સર્વનામ છે પેલી નંબર બે આપણી નૂતન સંસ્કૃતિ છે તો તેની અંદર સર્વનામ છે આપણી

નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નંબર એક કચરો નાખવા નાખવાની માટેની પેટી તો તેનો જવાબ આવશે કચરા પેટી પ્રશ્ન નંબર સત્યાવીસ ધ્વનિ ઘટકો છૂટા પાડો નંબર એક જીવ દયા તો તેનો છૂટા પાડીને લખીશું છ વત્તા ઈ વત્તા વત્તા પછી નંબર બે શૈષવ તો સ વત્તા ઈ વત્તા સ વત્તા વ વત્તા અ ત્યાર પછી છે વિભાગ ડી પ્રશ્ન નંબર અઠ્યાવીસ નિબંધ લેખન સ્વચ્છતા ત્યાં પ્રભુતા માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સુખાકારી છે જે માનસિક બીમારીથી મુક્ત છે અને સારી જ્ઞાતાત્મક સ્વાસ્થ્ય ધરાવે છે સામાજિક સુખાકારી એ વ્યક્તિની તેમના જીવનમાં સંબંધો બનાવવા અને જાળવવાની ક્ષમતા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ વ્યાખ્યામાં એમ કહીને ઉમેરે છે કે સ્વાસ્થ્ય એ માત્ર જીવન જીવવાના ઉદ્દેશનો ઉલ્લેખ નથી પણ રોજિંદા જીવન માટેના સંસાધનો પણ છે સ્વચ્છ શરીર અને મન સારા સ્વાસ્થ્યની રચના કરે છે સ્વચ્છતા સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવે છે સ્વચ્છતા એ સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિઓનો સંદર્ભ આપે છે કે આપણું સ્વાસ્થ્ય સારું છે આ પ્રથાઓ સ્વચ્છતા સ્વચ્છ વાતાવરણ અને પૌષ્ટિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તમામ માનવ શરીર માટે મહત્વપૂર્ણ છે વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતા આપણા શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ બનાવવા માટે યોગ્ય સ્વચ્છતા સાથે સારા સ્વાસ્થ્યની જરૂર છે સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર એ પૂર્વશરત છે સંતુલિત આહારમાં ફળો શાકભાજી મુખ્ય કઠોળ અને પ્રોટીન જેવા વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ થાય છે ફળો અને શાકભાજીમાં ખનીજો અને વિટામિન્સ હોય છે જે શરીર માટે મહત્વપૂર્ણ છે પ્રવાહી પીવાથી આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ મળે છે તેઓ ઝેરને બહાર કાઢે છે અને આપણને મજબૂત બનાવે છે ચરબી તેલ અને ખાંડ આપણને ઉર્જા પ્રદાન કરે છે પરંતુ આપણે તેનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ કેટલાક લોકો તેમના આહારમાં માંસનો પણ સમાવેશ કરે છે જેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે ડેરી ઉત્પાદનોમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે ફળો અને શાકભાજીને રાંધતા પહેલાં ધોવા એ સ્વચ્છતા માટે જરૂરી છે શુદ્ધ પીવાનું પાણી આપણને હાઈડ્રેટેડ રાખે છે અને આપણા અવયવોની કામગીરીમાં અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે સારવાર વિનાનું અને અશુદ્ધ પાણી 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 રોગોનું કારણ બને છે ઉકળતા અથવા તો શુદ્ધિકરણ એજન્ટો ઉમેરવાથી પીવા માટે સાફ કરવામાં મદદ મળે છે સ્વચ્છ રહેવા માટે સ્વચ્છતા એ એક આવશ્યક રોગ આરોગ્યપ્રદ પ્રથા છે નિયમિત રીતે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા એ વ્યક્તિગત સ્વચ્છતાનો એક પ્રકાર છે વારંવાર હાથ ધોવા નખ કાપવા અને બ્રશ કરવું તેમજ ફ્લોસિંગ એ કેટલીક રીતો છે જેના દ્વારા આપણે સારી વ્યક્તિગત સ્વચ્છતા મેળવી શકીએ છીએ આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને સ્વચ્છ રાખવાથી આપણે ફિટ રહીએ છીએ આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે પાણીના સ્ત્રોતોને સારવાર મળે દૂષિત પાણી એ ટાઈફોઈડ અને કોલેરા જેવા ઘણા પ્રાણીજન્ય રોગોનું સંવર્ધન સ્થળ છે યોગ્ય ગટર વ્યવસ્થા આ રોગને રોકવામાં મદદ કરે છે ખુલ્લા સ્થળોએ શૌચ કરવું એ ખૂબ જ અસ્વચ્છ અને અસ્વસ્થ છે રસ્તાઓ પર કચરો નાખવાથી ઘણા જંતુઓ આકર્ષાય છે જે આસપાસના લોકો માટે હાનિકારક હોઈ શકે છે કચરાના યોગ્ય નિકાલને અપનાવવાથી આ સમસ્યા ઘટાડવામાં મદદ મળશે ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન એ પર્યાપ્ત કચરાના નિકાલને પ્રોત્સાહન આપીને અને સ્વચ્છ ભારતનું લક્ષ્ય રાખીને પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલ છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે બીજા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં